કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ. આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કોરોના સામેની સુરક્ષા માટે પ્રોએક્ટિવ તૈયારી કરવા સૂચના આપવામાં આવી. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે આજરોજ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ 1 ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથેની આ બેઠકમાં રાજ્યમાં કોરોના સામેની સુરક્ષા માટે અગમચેતીના ભાગરૂપે તમામ વ્યવસ્થાઓથી સજ્જ થવા માટે આરોગ્યમંત્રી શ્રી તરફથી સૂચના આપવામાં આવી હતી. આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે રાજ્યના પીએચસી સીએચસી સિવિલ હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધતા, વેન્ટિલેટર તેમજ ઓક્સિજન ટેન્કની વ્યવસ્થાઓ, દવાના પર્યાપ્ત જથ્થા સહિતની કોરોનાના સંબંધિત તમામ વ્યવસ્થાઓ સંદર્ભે વિગતવાર સમીક્ષા કરી હતી. વિદેશી પ્રવાસીઓના ફરજિયાત કોરોના ટેસ્ટિંગ અને ટેસ્ટિંગ કરવા માટે પણ સૂચના આરોગ્યમંત્રીશ્રી તરફથી આપવામાં આવી હતી. રાજ્યમાં થયેલા શ્રેષ્ઠ કોરોના રસીકરણના પરિણામે હાલ ગુજરાતમાં કોરોના સામે સુરક્ષિત છે. હાલ રાજ્યમાં દરરોજ 2-3 જેટલા કોરોનાના જૂજ કેસ મળી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય આરોગ્ય તંત્ર કોરોના સામેની લડતમાં પ્રોએક્ટિવ વલણ અપનાવતું આવ્યું છે. ત્યારે આજે પણ રાજ્યમાં દરરોજ 8-10 હજાર જેટલા કોરોના ટેસ્ટ થાય છે. પ્રિકોશનના ભાગરૂપે આરોગ્ય અધિકારીઓ હોસ્પિટલને સેનિટાઈઝ કરવા માટે આજરોજ બેઠક યોજવામાં આવી હતી. આરોગ્ય તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રાજ્યની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડ અને તબીબી અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ પણ યોજવામાં આવી હતી અને આ તમામ અધિકારીઓ સાથે કોરોના સામેની સુરક્ષા વ્યવસ્થા અગમચેતીના પગલાં લેવા માટે સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા. કોરોનાની